એકબીજાને તમે માતાઓ મેલેલી છે. ભારત તણિયા ભોમ માં ઇતિહાસ ને પાને ચડી ઉઠીએ સવારી તું કરે ભગતો તણી માં બેલડી ભગતો ના તારા દુઃખ માતા ભરતી તું તો હર ઘડી ચરણે નમાવું શીશ હું વંદન કરું માં મેલડી વંદન ખુખાર માં મેલડી વંદન બહુ ચર મેલડી બોલ શ્રી બહુ ચર મેલડી માત નો નામ વાળી મેલડી માત નો એ વાત હજી એક વાર બે હાથ ઊંચા કરીને બોલ શ્રી ખુખાર મેલડી માત નો રામ રામ બધા ભાવિકોને રામ રામ માં આ કેક આપણી આરતી જે છે માળીની કૃપાથી જે કાંઈ મારી કાલી ઘેલી ભાષામાં લખાય છે જે કાંઈ ગવાય છે એ અત્યારે 1 મિલિયનથી પણ વધારે વ્યૂ એટલે કે 11 લાખ 10 લાખે 1 મિલિયન થાય છે એમાં પણ અત્યારે 11 લાખ 48 હજારથી પણ વધારે એના વ્યૂ થઈ ચૂક્યા છે એટલે એના માટે એક નાનું એવું સેલિબ્રેશન એટલે કે કેક લઈને આવ્યો છું તો સ્વીકાર કરજો રામ રામ મામા આ તો ચાલવાની જ આરતી તો મારી આરતી રોજ મારા ભાવિક ભક્તો બે ટાઈમ સાંભળે અચુમા આરતી ગમે તો એના સ્ટેટસમાં ચડાવે કે બીજા એના બધા સગા સંબંધી હોય કે એવી રીતે શેર કરે તો એમ કરતો કરતો આપણે જેમ કેમ આપણે પેલા માળીને સાનિધ્યમાં 4 કે 5 લોકો હતા અત્યારે 40-50 હજાર લોકો દર રવિવારે અહીંયા આવે છે બસ એવી રીતે આરતીનો પણ વ્યાસ ધીમે ધીમે વધતો ગયો છે રામ રામ ભલે રામ એટલે માળીના ચૈત્રી નવરાત્રી આવે છે તો એ નવરાત્રી રૂપે અને ભાઈ અને બેન પેલા ગરબો લઈને આવ્યા છે માં તો એ સંદર્ભે એક તમારી રજા હોય તો ગરબો એ નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભબકેલી બધા તાળી પાથો નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભબકેલી અનહદ પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી બની ચંપક વેલી માન્ય ભરેલી સોળ સજેલી મશણગારી એ ચામુંડા ચંડી ધ્વજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે મળી અસુર વિખંડી અવતારી રે મળી અસુર વિખંડી ચૈત્રી નવરાત્રીની તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓમાં અને બધા ભાવિકોને પણ ખૂબ ખૂબ જાજી હાર્દિક શુભકામનાઓ બોલ શ્રી ખુખાર મેલડી માતની નવ દુર્ગા માતનો રામ 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 હા એક ગયા વર્ષમાં મારે ખૂબ સારું એવા પ્રોગ્રામો ને બધા બહુ થયા છે તો મારી યથાશક્તિ પ્રમાણે માં 5151 રૂપિયા તમારા ચરણોમાં ભેટ સ્વરૂપે ધરું છું તની ઈચ્છા થઈ સેવા કરવાની હા માં તો ધન બચતું હોય તો જ ઈચ્છા થાય ને સાચું માં પહેલા જે પ્રોગ્રામો થતા ને મારી પાસે પ્લેટિના ગાડી હતી જે મેં 12,500 માં લીધી હતી અને અત્યારે હું 4-વ્હીલ લઈને અહીંયા આવું છું પોતાની મારી પોતાની 4-વ્હીલ લઈને આવું છું અને સુરતની અંદર હું સુરતથી આવું છું મારું નામ છે આહિર જીત જો કે બધા ઓળખતા હશો ના ઓળખતા હોય ઓળખજો માતાજીની કૃપાથી જે કાંઈ છે એ બધું એ તમારી દયા છે માં એટલે ટૂંકમાં કહી દઉં કે વધારે સમય નહીં લેતા કે જે કાંઈ છું પહેલાં હતું 12-15 કે 20 હજારના પ્રોગ્રામ કરતો હતો અત્યારે મારે કરવો હોય તો તમારું જેટલું બજેટ હોય ને એ ગમે એવા બજેટના હું પ્રોગ્રામ હું કરી શકું છું જો ભૂવા પડિયાર બધા આવ્યા હોય તો તમારી માતાજીને પૂછી લીધું હોત તો કે માં ચમ આવું આ બીજે ચોક જવું પડે તું બેઠી છું સાક્ષાત ચામુંડ માતા તો પણ મારી માતા પહેલા ધૂનતો હતો હવે બોલતો જ નહીં ધૂના ખરો પણ બોલતી નહીં બોલતા નહીં હા યા ચામુંડ માતા બોલતી નહીં હું એવું જ બોલી સાક્ષાત બેઠી તો બોલતી ચમ નહીં એની જોડે ઉગતા નહીં મેલડી આવી
તો કિમાતા જો આમ જોવા જઈએ ને તો ટોટલ તમે આમ ચાર ચાર ભાઈઓ છે આમ ટોટલ ચાર ભાઈ સાચો. હવે આ ચારેય ભાઈઓમાં ઈયારું છે બધું ભેગું, ચામુંડ મેલડી ફૂલભાઈ બરોબર છે, પણ આ ચારેયની વાતમાં ચારેયમાં અંદર અંદર જ તે મન દુઃખ થયેલા છે. સાચું ભાઈઓ ભાઈઓમાં જ સાચોમાં કાકા બાપામાં જ સાચો. તો આ કાકા બાપામાં જ કદાચ મન દુઃખ થયેલા હોય ને એકબીજા ઉપર માતાઓ ઘરની ઘરની મોકલી હોય. સાચું. અને ઘરની ઘરની માતાઓ સધી આવી જો તો આવી દેખાય જો એટલે ઊંચી થઈને જોઉં છું એમની અંગાત સાહેબ બોલતા જ ભાભી થાય એ ચાલુ થઈ જો. હું વિચારું સ્વીચ અહીં પાડી લાઈટ ઓફ ચો થઈ તાર જોયું કે ચો છે આ કનેક્શન ક્યાં હોય. આ ભાઈઓ ભાઈઓ ના જ કદાચ અંદર અંદર ની ગોઠો છોડી નાખો. માતા ચામુંડે બોલશે, મેલડી બોલશે, ખમા મજા લીલા લેર બોલશે ને, અને ખમામ ખોટ પડત ગોળાવ ખુખાર મેલડી ને. એકબીજા નહી તમે માતાઓ મેલેલી છે. મોકલી છે કે જોજે આ ને આમ કરજે તારું નખો જ જાય, તારું ઠાઠડી બંધાય, તારી આ થાય. આ શું ખોટું? અને તાર સારું કરવાનું થયું એટલે ભાઈ લેહર ભાઈ જોડે જોડે એ દાર તો તું આવા ને આવી બધા કવેર બોલતા હતા, માતાઓ સંભાળતા હતા, અને માતાઓ મોકલી અને માણસો આટલા લુચ્ચા ભેગા થઈ જાય. એટલે કોઈ દાડ જગત માં એવું હોભર્યું હશે કે દેવ એટલે બે ધારી તલવાર. દેવ ને શું કહેવાય? બે ધારી તલવાર. માતા ને શું કહેવાય? બે ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલાય. હોભર્યું છે ને બે ધારી તલવાર. ચમ કેતા કે તમે મોકલો ને તો વચન આલેલું હોય મોકલી હોય ને તો અમે કદાચ જો લગીન તમારી માં ન્યાય લઈને ના આવે ને તો લગીન હગો ભાઈ હોય તો ગોડા એનું ઘરનું પાણી ના પીવાય. એમ નામ તલવાર ની ધાર. આ તો માતા ને મોકલી ને બધા ભેગા થઈ જાય. માતાઓના વ્યવહાર કરવાના હોય ને તારા જુદા જુદા થઈ જાય અમુક વાર કે તું તારી રીતે કરી લેજે, તું તારી રીતે કરી લેજે. નિવેચો ખેતી થાય છે. સાચી વાત થાય છે. નહીં થાય આ બધી ગોઠો છોડ દો તો ભલું થાય. આજે નહી થાય કાલે નહી થાય લખી રાખજો. તમે કહો કે માતાજી અમારે બોલતા નહીં તો ત્યાં પ્રશ્ન કર્યો એનો જવાબ આ દીધો. માતાજી નહીં બોલતા એનું કારણ છે કે ધૂણી માતાજી કોને કે? ચોર ને સહુકાર તો બે ભેગા છે. તમે કોર્ટમાં દાખલો આલુ, તમે કોર્ટમાં બે પક્ષે કેસ કર્યો હોય, કેસ કર્યો હોય તો જજ ના હોમું જઈને ઉભા રહો તો બે ને અલગ અલગ જગ્યા ઉભા રહેવું પડે ને. આરોપી ને ફરિયાદી ના બે ભાઈબંધી કરીને ઉભા જજ ને એમ કે ન્યાય કરો તો જજ શું કે? સોની મોની બાર બાજી ના કેસ કરે તો ખભે હાથ મેલી મન કે ન્યાય કરવાનું જાય હેડ અને બેર ગાલ દો જેલમાં કે થાય કે નહીં? તેરી જ ન્યાયવાળી માતાઓ જજ જેવી હોય. હવે એમની આગળ તમે બધા ભેગા બેઠા છો, અમારે સમનો ન્યાય કરો કહે. દંડ કરું તો કોને કરું? એમની ઘરની માં એવું કહે છે કે મારે મારવા તોય કોને મારે? આ બાજુ આ વાંકરી કાપીશ તોય લોહી લે કરશે, આ વાંકરી કાપીશ તોય આય મારીશ, આય મારીશ, શું કરીશ કે? જે ક્યાં છે વિચારીને હતા એ જ વાત કરી મારી તમે હે ગાડી વિચારીને ગયા તે જ વિચારી તું વિચારી તો આખું કે એમાં એવું હતું મારી કે આ જે બબાલ થઈ હતી ને એમાં બીજા ઉપર એવું વાત ચાલી લીધી માતાની. હે પછી પછી ક્યાંથી બધા બેઠા ગાડી મેલે કે આ વાત આવશે એટલે કનાય તેજ વાત ચાલે. એ જ વાત આવી, એ જ વાત આવી. મારા બેટા નક્કી કરી ના આવે તો તમારી માતાઓ જ કહેતી હોય મન. તમારી બરોબર છે, જે માતાઓ પૂજો છે એ બરોબર છે, તમારી જગ્યાના વ્યવહાર તમે જે તે કરો એ બરોબર છે, પણ અંદર અંદર ની ગોઠો છોડ દો. ગુના તો અઢળક હજારો હોય એનું સમાધાન તમે બે પાંચ દિવસમાં ના કરી શકો, પણ મેં જે બતાવી અંદર અંદર ની ગોઠો છોડી નાખો એનો મતલબ કે અંદર અંદર માતાઓ મેલી ઝઘડા થયા ને તો કદાચ અત્યારે ભેગા છો ને એવી રીતે માતાજીને આગળ આ નોરતા આવ્યા છે ને એ પહેલા તમે એના દંડ પોણી કરો કે માં અમે ગોડા છે, કારા માતાના મોનવી છે, એક બોલીને બીજું બોલીએ માં તને સંભાળી અને કદાચ ભાઈઓ ભાઈઓમાં અંદર અંદર મોકલી માં અમારી ભૂલ ચૂક થઈ જઈ
હવે ઝઘડો નહીં કરીએ, તને નહીં સંભાળીએ, માં ખંચેરી ખોરે લઈ લે એ દાડ કદાચ ચામુંડ માતા ખમાન મેળડી કે મારી મારે હમણાં તબિયત ખરાબ હતી મારી એક મહિના પહેલા મારી, તો મારી મમ્મીએ બાધા રાખી હતી કે તને સારું થઈ જશે તો તારે અહીંયા આવું રજા પર એટલે તું ખંગાતે અહીંયા આવીશ, તો મારી હું હરખથી અહીંયા આવ્યો, મારી મારી મમ્મી પણ આવ્યા છે બરોબર, અને 5001 મારી પ્રેમથી મારી સેવા માટે. ઇન્ડિયન આર્મીમાં છો તમે એટલે અત્યારે કઈ જગ્યાએ ફરજ બજાવો છો? સિક્કિમમાં. સિક્કિમમાં પણ તમે બીમાર થઈ ગયા એટલે તમારી મમ્મી માં મમ્મી માં મમ્મી અને મારા ભાઈ ખાસા ટાઈમથી સન્ડે મતલબ રવિવાર ફરવા આવે છે મારી, હું પહેલી વખત આવ્યો છું, હું રજા પર આવું મારે દોડધામમાં, અત્યારે 20 દિવસની રજા પર આવ્યો છું મારી. બરોબર. એક મારો મિત્ર હતો મારી જોડે જોબ કરતો હતો મારી સાબરમતીનો, એ લીવ પર હતો, લેટ કરી ગયો, તો એના હું ડોક્યુમેન્ટ એના મધરના અને વાઈફના ડોક્યુમેન્ટ જે પેન્શન હતા એના માટે તમે 20 દિવસમાં રજા પર આવ્યો હતો, તો મારી આજે મારે રવિવારે થોડું કામકાજ ઓછું હતું, હું આજે ટાઈમ કાઢી મારી ફેસલ હું અહીંયા દર્શન કરવા માટે આવ્યો મારી. બરોબર. રામ રામ મારી. ઇન્ડિયન આર્મી વાળા. હા મારી. આર્મી વાળા માટે મેં એક છૂટ આલેલી છે કે આર્મીમાં કોઈ ફરજ બજાવતો હોય મારા હાલ ભારતી આવ એના દર્શન કરવા માટે મારા સેવક ઉપર આવવા દે કીધેલું, જેમ કે મારા દીકરાને આર્મી જવું હતું, પોલીસમાં જવું હતું, પણ એનું કર્તવ્ય મારા ભગવાને આ લખ્યું હતું એટલે આ કર્તવ્ય પાલન કરે, તમને તમારું કર્તવ્ય દેશની રક્ષા કરવા માટે આલ્યું એ બહુ મોટી સેવા છે, જેવું મારો દીકરો આ કરે છે ને જે આ પૂન મળે જે આ લોકોનું ભલું થાય સારું થાય એનું આ જે સેવાનું આ ફળ મળે ને પટેલ એના એમના ખાતામાં જમા થાય એ રીતે કદાચ તમે દેશની રક્ષા કરવા માટે તમે તમારી ફરજ નિભાવો કર્તવ્ય નિભાવો ને તો જેટલું મારા દીકરાને ફળ મળવાનું હોય એટલું ને એટલું તમને જ મળાવું મેરણી. રામ રામ વાળી. કેમ કે સેવા કરવી દેશની એ રમત વાત નથી મળી, એ ભગવાન ઉપરથી લખેલું હોય, તમે સપને ને વિચાર્યું હોય કે અમે આર્મીમાં જઈશું, પેલા મહેનત કરી પણ નાનપણથી એવું જુનૂન ચડે કે બસ જવું છે તો આર્મીમાં જવું છે આર્મીમાં જવું છે, એના માટે રાત દાડો મહેનત કરે પણ ભલે આશીર્વાદ છે. ખૂબ રામ 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 વાળી. માં તમે મને સપનામાં મારા પપ્પાને બેસાડવાનું કીધા હતા, ઉત્તરાયણના દિવસનું સપનું હતું મેં બેસાડી દીધા છે. સલંગ સપનામાં આયા જેવી રીતે 10-11 તારીખ તેને 3 દિવસ સપનામાં આયા, છતાંય મને માતાજીએ રૂબરૂ સપનામાં એને કીધું કે તને 3 વખત સપનામાં આવે તો તને ખબર ના પડી તાર પપ્પાને બેસાડવાનું કે છે. પછી મેં મારા પપ્પાને કેવા સ્વરૂપમાં હતા માતાજી? ચુંદડીના સ્વરૂપમાં આવ્યા. ચુંદડીવાળા સ્વરૂપમાં. 3 વખત તાર પપ્પા સપનામાં આયા. હા મા તમે કીધું હતું તોય ના સમજો. છેલ્લે મારા ક્યાં આવવું પડે 3 વખત સપનામાં આવે તોય નહીં સમજો. હા મા 14 તારીખ નું ઉત્તરાયણ નું સપનું હતું મા. રામ રામ. જો જો મને રામ. મારી બેન ને બેસાડી માસી ગોધર ની દાદી ને બેસાડી. મારું નામ અમદાવાદ ઓમ છે. હું છેલ્લા તમારા 1-1.5 વર્ષથી છે ને યુટ્યુબમાં પ્રવચન જોતો હતો, તો પછી છે ને 6 મહિના પહેલા મને અરખથી જ ભાવ જાગ્યો કે માતાજીના સાનિધ્યમાં છે ને એકવાર સાયકલ લઈને જવું છે. તો કાલે સવારે હું 5 કે એવા વાગે નીકળ્યો હતો ધાંગધ્રાથી, તો રાત્રે 12 વાગે પહોંચી ગયો. કઈ જગ્યાથી આવ્યા સાયકલ લઈને? ધાંગધ્રાથી. એટલે 1-1.5 વર્ષથી વિડીયો જોતા તમે માતાજીના પ્રવચન. હા અંતિ ભાવ હતો. હા હરખની માનતા સાયકલ લઈને આવું છે. હા તો આજે તમે ધાંગધ્રા કેટલા કિલોમીટર થાય? 130 કિલોમીટર. 130 કિલોમીટર એટલે ત્યારથી તમે સાયકલ લઈને આવ્યા તમે? હા બરોબર. 2 જણા. હા. અને માતાજીને પૂછ્યું હતું કે હવે મારું 12મું તો પતી ગયું છે એટલે કઈ લાઈન લઉં એમ, તમે કહો એટલે એ જ લાઈન લેવાની છે. ભલે રાવ. રામ. સાયકલ લઈને આવ્યો? હા. પગ દુખ્યા હતા? દુખ્યા હતા તો ખરા પણ તમારું નામ લઈને હેંતા ગયા ભાઈ વાંધો ના આવ્યો. ભલે રાવ. જો તમે મને હોપતા હોય કે કઈ લાઈન તો મારા માટે તો બધી લાઈનો હરખી હોય. તમે કહો મારી એ લેવાની લાઈન. આશું નહીં. ઊંધી લાઈન હોય તો સીધી કરી આલું હું એ માં લડીશ. પણ આ તો તમે મને એવું સમર્પણ ભાવ આલો, પ્રાર્થના કરીને જાઓ કે માં તને જે યોગ્ય લાગે મારા ભવિષ્યમાં સારું હોય હિતકારક હોય એવું તું માં મને તું પ્રેરણા કરી અને કરાવડાવજે, તો તને એવી જ પ્રેરણા કરીશ કે જો તારું ભવિષ્યમાં આગળ જતા ભલું હશે. રામ રામ. રામ રામ. અને મારી એક હતું કે મ્યુઝિક ની લાઈન માં આગળ વધુ એવા આશીર્વાદ સારા આપજો, કારણ કે એ સપનું છે મારું એટલે. ભલે રામ. રામ. મંગળવારે લાલ કપડા પહેરવાનું બંધ કરી દેજે. સારું માય રામ.
મંગળવાર લાલ કપડા પહેરતો નહીં. સારું સારું. લાલ કપડા પહેર્યા ને તો પેલા લાલ પહેરે એટલે પેલો આખલો જેવો પાછળ પડે એવો મંગળ પાછળ પડશે. હા મારી છે તે મંગળ દોષ મારી કુંડળીમાં. કુંડળીમાં છે? હા બતાવી દઉં. હા કુંડલી બતાવી દી? મંગળ નું કીધું તો લાલ કપડા તું મંગળવાર ના પહેરતો. બસ લાલ કપડા જ મારી નહીં પહેરું તમે કહો તો. ના ના લાલ પહેરજે ઉજળે આખો. મંગળવાર ના પહેરતો. હા મારે મંગળવાર પહેરીશ. મેં કીધું નહી મંગળ દેવ આવીને જો તો કેટલી વાર સો લાવ્યો પાટિયા ચડ બે ચડ. હા જેટલી વાર સાયકલ લઈ બાઈક લઈ સાધન લઈ પડેલો જ છે આ મંગળદેવ પાડે.